नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफर्ड स्कूल ऑफ साइंस अमरेली में आपनों हार्दिक स्वागत है। या वीडियो नी अंदर आपणे पाठ 10 जीभ लेखक ज्योतिन्द्र दवे नो जे हास्य निबंध है ये जोता हता। जुदा जुदा जीभना जे उपयोगो छे जेनी विगतवार माहिती लेखक ज्योतिन्द्र दवे हास्य साथे आपणी सामे रजू करेली छे। जीभनी भिन्न भिन्न विशेषताओं आपणे जोई के जीभ छे ए अलग अलग प्रकारनी खासियतो टेवो धरावे छे। ए छेले आपणे जोता हता के केटलीक जीभो छे ए श्रोताना कानની ઉપાસક હોય છે, તો કેટલીક જીભ છે એ સ્ત્રીઓને જોઈ અને વાચાળ બનતી હોય છે, અન્યથા એ મોટે ભાગે મૂક રહેતી હોય છે। કેટલીક જીભો કાતરનું કામ કરે છે, તો કેટલીક જીભ સોયની ગરજ સારે છે, તો કેટલીક જીભો વળી નેતરની સોટીનો ખ્યાલ આપતો હોય છે। તો આવી રીતે જુદી જુદી જીભની જે વિશેષતાઓ છે કે જેની વાત આપણે ગયા વિડીયોની અંદર છેલ્લે કરી હતી, ત્યાંથી હવે પાઠ આગળ બાકી, તો પેજ નંબર 54 પહેલો પેરેગ્રાફ જો, ટેક્સ્ટબુક હવે સાથે રાખજો અને શબ્દાર્થ લખવાની જે બુક છે એ પણ સાથે રાખજો। પેજ નંબર 54 ઉપર પહેલો પેરેગ્રાફ, હજી પણ જીભની જુદી જુદી વિશેષતાઓ છે એનો ઉલ્લેખ લેખક જ્યોતિન્દ્ર દવે કરી રહ્યા છે। જીભને આપણે લુલીનું અભિધાન આપ્યું છે, પણ એ લુલી હશે તો ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે। આખો ગીરી ઓળંગી શકે એવી જગતમાં જે કંઈ થાય છે તે સારું નરસું, આનંદ, કંકાસ, આત્મશ્લાઘા, ખુશામદ, વિવાહ ને વરસી, માંદગી ને તંદુરસ્તી, તે સર્વ મોટે ભાગે જીભને લઈને જ થાય છે। સિદ્ધાંત તરીકે જીભ પર અંકુશ રાખવાની શક્તિ મનુષ્યમાં છે, પણ ખરી રીતે જોતા સત્તા હેઠળ એ દબાઈ જાય છે। સમાજ, ધર્મ ને કાયદાની રૂએ પુરુષ સ્ત્રીનો સ્વામી છે, પણ વસ્તુતઃ એ સ્ત્રીનો ગુલામ હોય તેમ વર્તે છે। એ જ રીતે જીભના તાબામાં એ રહે છે, એની તંદુરસ્તી, એની નીતિ, એનો વિવેક, એનો ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે કે વણસે છે। મનુષ્ય એટલે જીભ, જીભ એ માણસનું આખું એક જીવન છે, એટલે કે મનુષ્ય છે એ જીભનો જ એક પર્યાય છે। જીભને આપણે લુલી તરીકેનું અભિધાન આપેલું છે, લુલી એટલે અપંગ, હેન્ડીકેપ આપણે જેને કહીએ છીએ, અને અભિધાન એ શબ્દ એક લખો, ઉપનામ। જીભને આપણે લુલીનું અભિધાન ઉપનામ આપેલું છે, પણ લેખક કહે છે લુલી હશે તો ઈશ્વર કૃપા પામેલા પંગુના જેવી હશે। પંગુ એક શબ્દ લખજો, એટલે પાંગળો, શરીરના કોઈ અંગ ન હોય એવો જે વ્યક્તિ છે જેને આપણે હેન્ડીકેપ, અપંગ તરીકે પણ ઓળખીએ છીએ, તો એને પંગુ તરીકે ઓળખવામાં આવે છે। કોઈ પણ માણસ તમે જો હેન્ડીકેપ હોય તો ઈશ્વરની કૃપા એની ઉપર ખૂબ હોય છે, એ અંગ ન હોય તો એની અંદર શક્તિ છે અતૂટ હોય। દાખલા તરીકે કોઈ માણસને એક પગ ન હોય તો બાકીનો વધેલો એક પગ છે એની અંદર બે પગની શક્તિ ઈશ્વરને આપે છે, અને એક પગવાળો વ્યક્તિ પણ જો ધારે તો ગીરી એટલે કે પર્વત છે એ ઓળંગી શકે એટલી તાકાત ધરાવે છે। બે આંખોમાંથી એક આંખ ન હોય તો બે આંખની શક્તિ એક આંખની અંદર રહેલી છે, એટલે આવી રીતે ઈશ્વર છે એ અમુક વ્યક્તિઓને અમુક અંગો આપતા હોતા નથી, પણ એના બદલે એની વિશેષ શક્તિઓ જે છે એ એને અર્પણ કરતા હોય છે। દાખલા તરીકે આપણે જે માણસ અંધ હોય કે જેની પાસે બે આંખો નથી, તો એ વ્યક્તિ પાસે તમે જુઓ તો અતૂટ શક્તિ હોય છે, દાખલા તરીકે સૂંઘવાની શક્તિ એની પાસે અદ્ભુત હોય,
સાંભળવાની શક્તિ એની પાસે અદ્ભુત હોય. આપણે જે સાંભળીએ છીએ એના કરતાં અંધ માણસ છે એ વધારે સારું સાંભળી શકે છે. ઝીણામાં ઝીણો અવાજ પણ એ સરળતાથી પારખી જાય છે. પછી એની સ્પર્શની શક્તિ પણ ખૂબ વધારે હોય આપણી કરતાં. કોઈ પણ વસ્તુને આમ હાથથી સ્પર્શ કરીને ઓળખી જાય. રૂપિયાની નોટ તમે ગમે એની આપો, 5 નોટ હોય, 10 નોટ હોય, 50 હોય, 100 હોય, 200 હોય, 500 હોય કે 2000 હોય, તમે એને આપો લામથી આમ એક બે વાર અંધ માણસ છે એ ફેરવી અને એની અંદરના જે વોટરમાર્ક સિમ્બોલ હોય એ જોઈ સ્પર્શ કરીને તરત જ કહી દે કે આ 500 નોટ છે, આ 50 નોટ છે. એટલે આવી અદ્ભુત શક્તિ એને આપેલી છે. એટલે અહીંયા લેખક કહે છે કે જેમ પંગુને ગીરી ઓળંગવાની શક્તિ ઈશ્વર આપે છે એમ જીભની અંદર પણ એવી અતૂટ શક્તિ છે. જીભ દ્વારા સારું નરસું બોલી શકે છે. ઘરની અંદર આનંદ કે કંકાસ ઊભો કરવો હોય તો પણ જીભથી થઈ શકે છે. જીભ દ્વારા આત્મશ્લાઘા અને ખુશામત પણ થઈ શકે છે. આત્મશ્લાઘા એ શબ્દ એક લખજો. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પોતે જ પોતાના વખાણ કરવા. ઘણા વ્યક્તિઓને આવી ટેવ હોય, પોતે જ પોતાના વખાણ કરતા હોય, સમાજ ન કરતો હોય, હું આમ છું, હું તેમ છું, તો એ પ્રકારની આત્મશ્લાઘા કહેવાય. પછી ખુશામત બીજો શબ્દ છે. વખાણ, આત્મશ્લાઘા અને ખુશામત બે શબ્દો અલગ છે. ખુશામત એ કોઈ પણ વ્યક્તિ કરી શકે. તમે કોઈ બીજા આજુબાજુમાં, તમારી આજુબાજુમાં કોઈ સારો વ્યક્તિ હોય, સારો વિદ્યાર્થી હોય, હોશિયાર હોય તો તમે એના વખાણ કરો તો એ એક પ્રકારની ખુશામત કહેવાય. પણ તમે તમારી પોતાના જ વખાણ કરો કે હું જ ક્લાસની અંદર રેન્કર છું, મારી જેટલો કોઈ હોશિયાર નથી, મારે જ એકાઉન્ટમાં 100 આવે, મારે સ્ટેટમાં 100 આવે, કોઈની તેવડ નથી, મારામાં 100 લાવી શકે, એકાઉન્ટના એક એક ચેપ્ટર મને કમ્પ્લીટ આવડે, તો એ એક પ્રકારની આત્મશ્લાઘા કહેવાય. કે પોતે જ પોતાના વખાણ કરે. શિક્ષકો એના વખાણ કરતા હોય તો એ વસ્તુ એ ખુશામત કહેવાય છે. પણ પોતે પોતાના વખાણ કરતા હોય એ આત્મશ્લાઘાના રૂપમાં આવે. એટલે જીભ દ્વારા ખુશામત પણ થઈ શકે છે અને આત્મશ્લાઘા પણ થઈ શકે છે. તો વિવાહ અને વરસીના પ્રસંગો પણ જીભ દ્વારા થતા હોય છે. એટલે આવી રીતે જુદા જુદા અનેક પ્રકારના જીભની અંદરની જે શક્તિઓ છે. પછી મોટે ભાગે માણસ છે એ જીભની સત્તા નીચે દબાયેલો હોય છે. સમાજની રૂએ માણસ છે એ, એટલે કે પુરુષ છે એ સ્ત્રીના પતિ તરીકે, એક એના સ્વામી તરીકેનું કાર્ય કરતો હોય. પણ ઘણી જગ્યાએ તમે જુઓ કે પુરુષ છે સ્ત્રીઓથી દબાયેલો હોય છે. એમ જીભ છે એ એક સ્ત્રી જેવું કાર્ય છે એનું, અને એના તાબામાં મનુષ્ય જે છે એ કામ કરે છે. અને એને માણસનું સંપૂર્ણ જીવન છે જીભની નીચે જ વિકસે છે. પછી જીભને જો ફોલ્ડિંગ રાખી હોત, એટલે કે મોઢામાંથી કાઢીને અલગ કરી શકાય એવી વ્યવસ્થા જો કુદરતે રાખી હોત તો શું ફાયદો થાત, એની વાત હવે આગળના પેરેગ્રાફમાં કરે છે. મને લાગે છે કે ઈશ્વરે આ માનવ યંત્ર ઘડ્યું, પણ ક્યાંક તો એણે બહુ ઉતાવળ કરી છે, ક્યાંક તો યંત્ર ઘડવાનો એને જાજો અનુભવ નહીં હોય. થઈ શકે એટલી કેટલી સગવડ એણે કરી નથી. સ્ક્રૂ મૂકવાને બદલે કેટલીક વસ્તુ એણે એમની એમ જડી દીધી છે. જીભને ધારીએ ત્યારે મોંમાંથી છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલી સગવડ થાત. નાટક, સિનેમા અથવા સભામાં પ્રેક્ષકો અને શ્રોતાઓ પોતાની જીભને વધારે પડતો ઉપયોગ કરી બીજાને દખલ કરે છે. તેને બદલે સૌને પોતપોતાની જીભ બહાર જુદી જુદી ડબ્બીમાં મૂક્યા પછી જ સભાસ્થાનમાં દાખલ કરવામાં આવતા હોત તો નાટક, સિનેમા તથા સભા આપણને કેટલા વધારે આનંદદાયક લાગત. તેમજ આખો વખત બોલબોલ કરી કંટાળો આપનાર વ્યક્તિને મળવા જતાં જીભ અત્યારે એના મોંમાં નથી, પણ ઘી ચોપડીને કબાટમાં ઊંચી મૂકી છાંડી છે, એમ ખાતરી કરીને નિર્ભયપણે આપણે મળવા જઈ શકત. કોઈ પર ગુસ્સે થઈએ ત્યારે કલહ અને કંકાસના પ્રસંગ ઉપસ્થિત થતાં પહેલાં આપણે મોંમાંથી જીભ બહાર કાઢી ગજવામાં મૂકી દઈ મારામારી ને ગાળાગાળીના પ્રસંગો કેટલી સહેલાઈથી ટાળી શકત.
बळवाखोर भाषण करनाराओ कोईपण देशनी सरकार कैदमां पूरे छे तेने बदले एनी जीभ ज जप्त करी पोतानी सुरक्षितता वधारे सारी रीते जाळवी शके। कदाच कोई वार जीभनी अदलाबदली पण थई जाय पण तेमां कंई नुकसान न थाय उल्टो फायदो ज थात। बाळकना मोंमां कोई वृद्धनी जीभ आवता તે અનુભવભરી વાણીના ઉદ્ગાર કાઢી શકત। રામનું રટણ કરનારી જીભ ખ્રિસ્તીના ઉપાસકના મોંમાં જઈ અને રહીમને બદનારી જીભ બ્રાહ્મણના મુખમાં જઈ ચડીને રામ રહીમ અને ગોડની એકતા આપોઆપ સિદ્ધ કરે। હજી ઈશ્વરને આટલો સુધારો કરવાનું સૂજે તો ખોટું નહીં। લેખકે જો અહીંયા ખૂબ સરસ આખી વાત કરી કે ઈશ્વરે જ્યારે આ માનવ યંત્ર ઘડ્યું, માણસ બનાવ્યો, ત્યારે એણે થોડીક ઉતાવળ કરી છે અથવા તો એને બહુ અનુભવ નહીં હોય અને આ માણસ રૂપી યંત્ર છે એ ઘડી નાખ્યું છે। કારણ કે કેટલીક જગ્યાએ એને સ્ક્રૂ મૂકવાની જરૂર હતી, અમુક માણસના અંગો ફોલ્ડિંગ રાખવાની જરૂર હતી, પણ એ ફોલ્ડિંગ રાખવાને બદલે એને ફિટ કરી દીધા છે કે જે અલગ ન કરી શકાય। દાખલા તરીકે જીભ છે, એ જીભને જો ઈશ્વરે ફોલ્ડિંગ રાખી હોત તો કેટલા ફાયદા થાત, તો એ બધા ફાયદાઓ અહીં આપણને વર્ણવ્યા છે કે આપણે નાટક જોવા જઈએ, સિનેમા થિયેટર થિયેટરની અંદર સિનેમા એટલે કે પિક્ચર જોવા જઈએ, કોઈ સભાની અંદર કોઈ વક્તાને સાંભળવા જઈએ, ત્યારે તમે જુઓ ઘણી જગ્યાએ ઓહાન અવાજ દેકીરો થતો આપણે શાંતિથી સાંભળવા દેતા હોતા નથી। પણ જો જીભ ફોલ્ડિંગ રાખી હોત, દરેકે પોતપોતાની જીભ છે બાર ડબ્બીમાં પેક કરીને પછી સભા સ્થળમાં નાટક જોવા કે સિનેમા જોવા આવવાનું, તો કેટલી જોવાની મજા આવત, પિક્ચર જોવાનો કેટલો આનંદ મળત, નાટક જોવાનો આનંદ મળત, સભામાં વક્તાનું ભાષણ સાંભળવાનો કેટલો આનંદ મળત। પછી જીભ જો ફોલ્ડિંગ હોય તો કોઈ જગ્યાએ કાંઈ ઝઘડો થયો હોય, કંકાસ થયો હોય, તો તમે તમારી જીભ કાઢીને ગજવામાં મૂકી દો તો એ કંકાસ આગળ વધત નહીં, ઝઘડો આગળ ન વધત, મારામારી સુધી ન પૂગે। નહીંતર મોટે ભાગે તમે જુઓ તો ઝઘડા જે થાય છે, ખૂન ખરાબા થાય છે, એમાં સૌ પ્રથમ બોલાચાલી થતી હોય છે। જીભ દ્વારા ઉગ્ર બોલાચાલી થાય અને પછી એમાંથી મારામારી થાય ને એમાંથી ખૂન ખરાબા થતા હોય છે। પણ હકીકતમાં એ સમયે જો જીભને ફોલ્ડિંગ હોય અને કાઢીને તમે ગજવામાં મૂકી દો તો કોઈ પણ પ્રકારની મારામારી ન થાય કે ખૂન ખરાબા ન થાય, ઝઘડો આપોઆપ ટળી જાય। તો ઈશ્વરે જીભને ફોલ્ડિંગ રાખવાની સગવડ કરી હોત તો પછી કોઈ બહુ બોલનાર વ્યક્તિ હોય, બકબક કરતો હોય કે તમે ત્યાં જાઓ એટલે તમારું માથું ખાઈ જાય, હવે એ વ્યક્તિને તમારે મળવું છે પણ એ તમારું માથું ખાઈ જાય એમ છે, તમને ખબર છે, તમને એમ ખબર પડે કે ભાઈ એની જીભ એને કાઢી ઘી ચોપડી અને કબાટમાં મૂકી દીધી છે, અને એ સમયે તમે મળવા જાઓ તો કેવો મળવાનો આનંદ આવે, તમે તમારી વાત નિર્ભય પણ એની સામે રજૂ કરી શકો અને શાંતિથી તમારી વાત સાંભળે પણ ખરો। પછી જીભ જો ફોલ્ડિંગ હોત તો કોઈ બાળકના મોઢામાં વડીલની જીભ મૂકી દેવામાં આવે તો એ અનુભવભરી વાણી બોલવા લાગી જાય। પછી ધર્મના જે ભેદભાવો છે એ પણ દૂર થઈ જાય, હિન્દુના મોઢામાં મુસ્લિમની જીભ મૂકી દેવામાં, મુસ્લિમની જીભ છે એ ખ્રિસ્તીના મોઢામાં મૂકી દેવામાં આવે, ખ્રિસ્તીની જીભ હિન્દુના મોઢામાં મૂકી દેવામાં આવે, તો રામ રહીમ ગોળ આ બધા જે ભેદભાવો છે આપોઆપ દૂર થઈ જાય। કારણ કે મુસ્લિમની જીભ હિન્દુના મોઢામાં ગઈ તો એ મુસ્લિમ ધર્મના વખાણ શરૂ કરી દે, હિન્દુ ધર્મની જીભ મુસ્લિમના મોઢામાં જાય તો એ હિન્દુ ધર્મના વખાણ શરૂ કરી દે, એટલે ધર્મ ધર્મ વચ્ચેના ઝઘડા આપોઆપ દૂર થઈ જાય, ધર્મ ધર્મ વચ્ચેના જે ભેદભાવો છે એ પણ દૂર થઈ જાય। એટલે ઈશ્વર કહે, આ લેખક કહે છે કે ઈશ્વરે જો આવી સગવડ કરી હોત જીભને ફોલ્ડિંગ રાખવાની તો આ માનવજાત ખૂબ સુખી હોત, ખૂબ આનંદથી જીવતી હોત। એટલે છેલ્લે લેખકે એક સજેશન કર્યું કે ઈશ્વરને હજી પણ જો આ સુધારો કરવાનું સૂજે તો કંઈ ખોટું નથી, કે ભલે આપણામાં ન કરી પણ હવે પછીની પેઢીમાં પણ આવું ઈશ્વર કરે, ભગવાન કરે, લેખ હાસ્યના રૂપમાં વાત કરેલી છે, હકીકતમાં કંઈ એવું થવાનું નથી, પણ લેખક કહે છે જો એક સગવડ હજી ઈશ્વર કરે તો ખૂબ મજા આવી જાય અને આ સંસાર છે નિર્ભયપણે હરી ફરી શકે, લોકો આનંદથી રહી શકે એકબીજા સાથે, પ્રતિકૂળ સંજોગોમાં પણ આનંદથી સી રીતે કર્તવ્ય બજાવાય જવાય એ જીભ આપણને શીખવે છે। આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, અનેક પ્રકારના ટાઢા ઊના તીખા ખારા પદાર્થોનો સતત મારો,
સંચલન માટે ઓછામાં ઓછી જગ્યા, સૂર્યનો જરાય પ્રકાશ ન આવે એવી સાંકડી અંધારી જગ્યામાં લપાઈ રહેવાનું, આવી અનેક પ્રતિકૂળતાઓ છતાં જીભ આનંદથી નિર્ભયપણે પોતાનું કાર્ય કરી જાય છે, ખાનપાનનો રસાસ્વાદ માણી અંદરનો ને મનને હૃદયના વિચારભાવોને વ્યક્ત કરી બહારનો સંસાર સાચવે છે. અને સુખી થવું હોય તો મનુષ્યએ સંસારમાં જલ કમલવત નહીં પણ મુખ જીભવત રહેવું એવું સાંભળે તેનો ઘેરો ને ગુઢ બોધ વગર બોલ્યે સંભળાવે છે. પછી પ્રતિકૂળ સંજોગો. પ્રતિકૂળ એટલે ખરાબ. પ્રતિકૂળ સંજોગોમાં, ખરાબ સંજોગોમાં પણ માણસે કેવી રીતે આનંદથી રહેવું એ જીભ જે છે આપણને શીખવે છે. માણસની પરિસ્થિતિ ખરાબ ચાલતી હોય તો પણ એને કેવી રીતે કર્તવ્ય બજાવે જવું એ જીભ પાસેથી ખૂબ સારી રીતે શીખવા જેવું છે. કારણ કે તમે જુઓ તો જીભ છે એ પ્રતિકૂળ સંજોગોની વચ્ચે જ રહી છે. કેવા પ્રતિકૂળ સંજોગો છે એની વાત કરી જુઓ કે આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, સંચલન માટે એટલે હલનચલન માટે ખૂબ ઓછી જગ્યા મોઢાની અંદર, આગળ 32 ભૈયા જેવા મજબૂત દાંત, પાછળ ગળાની ઊંડી ખાઈ, સંચલન માટે ખૂબ ઓછી જગ્યા, સૂર્યપ્રકાશના ભાગ્યે દર્શન થાય એવી અંધારી જગ્યામાં સતત રહેવાનું, એટલે એક પ્રકારનું કેદ છે જીભને મોઢાની અંદર. જેમ માણસને અંધારી કોટડીમાં પૂરી દેવામાં આવે અને એનું જીવન છે જેમ દોહેલું બની જાય, એમ જીભનું કામ પણ એવું છે. એકદમ મોઘ જેવા અંધારી કોટડી જેવા ડબ્બાની અંદર એને બંધ રહેવાનું છે. પછી ખારા, મોળા, તીખા, ગરમ, ઠંડા આવા અનેક પ્રકારના સ્વાદનો મારો સતત ચાલુ રહે. કારણ કે આપણે બધી વસ્તુ ખાધા જ કરીએ તો સૌથી પહેલી અસર જીભ ઉપર થાય. ચા પીએ તો ગરમ એનો સ્વાદ એને સહન કરવો પડે, કોઈ શરબત પીતા હોય તો ઠંડો સ્વાદ એને સહન કરવો પડે, મરચું ખાતા હોય તો તીખા સ્વાદને સહન કરવો પડે, મીઠાઈ ખાતા હોય તો ગળા સ્વાદને સહન કરવો પડે. એટલે અનેક પ્રકારના સ્વાદનો મારો સતત એના મોઢા ઉપર ચાલુ રહી છે. પાછળ ઊંડી ખાઈ છે, આગળ 32 ભૈયા જેવા દાંત છે, સંચલન માટે ખૂબ ઓછી જગ્યા છે, અને તેમ છતાં પણ જીભ છે એ ખૂબ આનંદથી પોતાનું કાર્ય છે એ કરી જાય છે, બોલવાનું અને સ્વાદ ચાખવાનું. તો માણસે જીભ પાસેથી આ એક ઉપદેશ લેવા જેવો છે કે જીવનની અંદર ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિઓ આવે તો ક્યારે પણ હાર માનવી નહીં, જીભને યાદ કરી લેવી કે જીભ કેટલા પ્રતિકૂળ સંજોગોમાં રહે છે. તો માણસે પણ એવા પ્રતિકૂળ સંજોગોની અંદર રહેવા માટેની પોતાની જે વ્યવસ્થા છે એ કરી નાખવી જોઈએ, એનાથી ગભરાવવું જોઈએ એને પ્રતિકૂળ સંજોગોથી ક્યારે પણ. તો એ વાત અહીંયા આપણને કરી. એટલે આવી રીતે છેલ્લે પણ લેખકે કીધું કે માણસને જો સુખી થવું હોય તો જલકમલવત નહીં પણ મુખ જીભવત રહેવું તો જ આપણે આનંદથી સુખીથી આ સંસારને માણી શકીએ. જલકમલવત અને મુખ જીભવત એ બે શબ્દો એક લખી નાખો છેલ્લા. જેમ કમળ પાણીમાં રહે છે તેમ અને મુખ જીભવત જેમ જીભ મુખમાં રહે છે તેમ. શબ્દ સમૂહ માટે એક શબ્દમાં યાદ રાખજો. જેમ કમળ પાણીમાં રહે છે તેમ મુખ જીભવત, એટલે જેમ જીભ છે એ મુખની અંદર રહે છે તેમ આપણે રહીએ તો માણસ છે એ સુખી થાય, ક્યારેય પણ દુઃખી ન થાય. તો આ રીતે લેખક જ્યોતિન્દ્ર દવે આપણી સામે જે એક હાસ્ય નિબંધ મૂક્યો છે જીભ, કે જેની અંદર ખૂબ મોટા જીભના ઉપયોગો અને જીભ દ્વારા માણસને ઘણો બધો બોધ જે છે એ આપેલો છે.
तो विद्यार्थी मित्रों ख्याल आ गयो तमने पाठनी अंदर, पाठ में क्या कोई शब्दों रही गया हो तो ये बुकनी अंदर खाली मात्र लखी राखजो, एना अर्थ जे छे आपणे फरी पाछा मळीशुं त्यारे समझीशुं। पहलेथी छेले सुधी जेटला पण शब्दों रही गया होय तमारी शब्दार्थनी जे आ बधा लखो छो एनी साथे लखता रहेजो। सेलो पाठ छे, हास्य निबंध छे, प्रश्नो पण एटला सेला छे। જોઈએ આપણે સ્વાધ્યાયની અંદર, જુઓ નીચેના પ્રશ્નના એક બે વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયની અંદર, તો પહેલો પ્રશ્ન છે જીભ દ્વારા ક્યાં બે મોટા કાર્યો થાય છે। પાઠની શરૂઆતમાં જ આપણે જોયું કે જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું આ બે મોટા કાર્યો થાય છે। પછી કેવી જીભ પાંડુ રોગની સૂચક છે, આપણે આગળ રોગની વાત કરી હતી, તો ફિક્કી, નરમ, સફેદ, પહોળી જીભ જે છે એ પાંડુ રોગની સૂચક છે। ફિક્કી, સફેદ, નરમ અને પહોળી જીભ પાંડુ રોગની સૂચક છે। કોઈ માણસ નશો કરતો હશે એમ તમે શા પરથી કહી શકો? તો જે માણસની જીભ મુખની બહાર નીકળતા, એટલે કે મોઢાની બહાર નીકળતા સ્થિર ન રહી શકે એ માણસ નશો કરતો હશે એમ કહી શકાય। એટલે મોઢાની બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહે એ માણસ નશો કરે છે એવું કહી શકાય, ધ્રુજા કરે, હલ્યા કરે। પછી નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો, બે બે માર્ક્સના પ્રશ્નો છે। જો પહેલો પ્રશ્ન, એમાં લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ શાથી ગણાવ્યું છે, તો હાવ પાઠની શરૂઆતમાં વાત આવી કે માણસના શરીરની અંદર મોટા ભાગે બધા જ અંગો બે બે છે પણ એના કાર્ય એક છે। દાખલા તરીકે બે આંખ જોવાનું એક કામ કરે, બે કાન સાંભળવાનું એક કામ કરે, બે નાક સૂંઘવાનું એક કામ કરે, બે પગ ચાલવાનું એક કામ કરે, પરંતુ જીભ એક છે પણ એના કાર્ય બે છે, બોલવાનું અને સ્વાદ ચાખવાનું। આથી માણસના બધા જ અંગોમાં એટલે કે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે, આ જવાબ આવશે એનો। હાથનું, પગનું, કાનનું, નાકનું, આંખનું આ બધા ઉદાહરણ લેવાના, લખવાના અને પછી છેલ્લે લખવાનું જીભનું, કે આ બધા અંગો બે બે છે ને કામ એક કરે છે, જ્યારે જીભ એક છે ને કામ બે કરે છે, એટલે એનું સ્થાન વિશિષ્ટ છે। પછી જીભ ઉપર મનુષ્યની સત્તા છે તેમ શા ઉપરથી કહી શકાય, તો એ પણ આપણે આગળ જોયું કે ઘણી જગ્યાએ ગાળો બોલાતી હોય, આપણે સાંભળવી નથી પણ આપણા કાન છે, આપણું માન છે નહીં, એ ગાળો તમારા મગજ સુધી પહોંચાડી દેશે। કોઈ જગ્યાએ તીવ્ર દુર્ગંધ આવતી હોય, તમે નાકને આદેશ આપો કે ભાઈ આ દુર્ગંધ નથી લેવાની, તો પણ નાક છે એ દુર્ગંધ તમારા મગજ સુધી પહોંચાડશે। એટલે આ બધા અંગો છે, કોઈ જગ્યાએ ન જોવાનું દ્રશ્ય છે એ પણ આંખો જોઈ લે છે, તો એની ઉપર માણસનો કાબુ નથી, પણ જીભ ઉપર માણસનો સંપૂર્ણ કાબુ છે, ધારે ત્યારે જ બોલી શકે અને ધારે ત્યારે સ્વાદ ચાખી શકે। આથી જીભ ઉપર મનુષ્યની સંપૂર્ણ સત્તા છે એવું કહી શકાય। પછી લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે, તો ઓલા બે કાર્યો છે એ પ્રમાણે જીભ છે એ સ્વાદનું જ્ઞાન કરાવે છે, એટલે એને જ્ઞાનેન્દ્રિય તરીકે ઓળખવામાં આવે છે, અને બોલવાનું કર્મ કરે છે એટલે એને કર્મેન્દ્રિય સાથે સરખાવવામાં આવે છે। લેખકને ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો કયો લાગે છે અને શા માટે, તો અમે પેલું ભરૂચવાળું વાત લખવાની કે સુરત, અમદાવાદ, વડોદરા બધી જ જગ્યાએ અળ બોલાય છે, પરંતુ ભરૂચની અંદર અળનું ઉચ્ચારણ થતું નથી, લેખકને ઉચ્ચારશાસ્ત્રનો આ વિષમ કોયડો લાગે છે। લેખકને લાગે છે કે ભરૂચની અંદર નળ નથી, એટલે ત્યાંના લોકોને નળનું ચિત્ર બતાવી અને અળનું ઉચ્ચારણ શીખવ્યું નહીં હોય, એટલે એ લોકો અળની જગ્યાએ લનું ઉચ્ચારણ કરે છે। આ લેખકને એક ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો લાગ્યો। પછી ભિન્ન ભિન્ન વ્યક્તિઓના જીભની ખાસિયતો લખો, તો હમણાં જ આપણે પાઠની આ વિડીયો શરૂ કર્યો ત્યારે કીધું કે કેટલીક જીભો છે એ શ્રોતાના કાનની ઉપાસક હોય છે, તો કેટલીક જીભો છે એ સાંભળના કાનમાં સતત ગુમાજ કરે છે, કેટલીક જીભો સ્ત્રી મુખને જોઈ અને વાચાળ બની જાય છે, અન્યથા એ મૂક રહે છે, કેટલીક જીભો સોયની ગરજ સારે છે, તો કેટલીક જીભો કાતરનું કામ કરે છે,
તો કેટલીક જીભો નેતરની સોટીનો ખ્યાલ આપે છે. આમ જીભની આવી જુદી જુદી ખાસિયતો લેખકે અહીંયા બતાવેલી છે. પછી પ્રતિકૂળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું સી રીતે શીખવે છે. હમણાં પાઠના અંતમાં છેલ્લો પેરેગ્રાફ આપણે જોયો, જીભ પ્રતિકૂળ સંજોગોમાં માણસને આનંદથી રહેવાનું શીખવે છે, કારણ કે જીભ છે એ અનેક પ્રતિકૂળ સંજોગોમાં રહે છે. જેમ કે એની આગળ 32 ભૈયા જેવા દાંત, પાછળ ઊંડી ખાય, હલનચલન માટે ખૂબ ઓછી જગ્યા અને સૂર્યપ્રકાશના ભાગ્યે જેને દર્શન થાય છે. તીખા, ગળા, મોળા, ઠંડા, ગરમ આવા અનેક પ્રકારના સ્વાદનો મારો સતત એના ઉપર ચાલુ રહી છે અને તેમ છતાં જીભ આનંદથી રહેતી હોય છે. એટલે આ રીતે જીભ માણસને આનંદથી રહેવાનું પ્રતિકૂળ સંજોગોમાં શીખવી રહી છે. એટલે આ પ્રશ્નો થયા ટૂંકા. પછી મુદ્દાસર પ્રશ્નો છે. નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છે, વિધાનની ચર્ચા સદ્રષ્ટાંત કરો. જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી નથી એવું લેખક સાથી કહે છે, અને જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. તો પેલો જાતિવાળો છે એમાં પેલી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રની જીભ કેવી કેવી હોય એ બધી વાત લખવાની. કારકુનિયા જીભ કેવી હોય, ઉપરી અધિકારીની જીભ કેવી હોય આપણે બધી વાત એમાં જોઈ હતી, એ પેરેગ્રાફ. પછી જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી નથી એવું લેખક સાથી કહે છે, તો જે હમણાં છેલ્લેથી આગળનો પેરેગ્રાફ હતો કે જીભને સ્ક્રૂ મૂકીને ફોલ્ડિંગ રાખી હોત તો કેટલા ફાયદા થાત, એ બધા ફાયદા એની અંદર લખવાના. આવું લેખકે કહે છે કે ઈશ્વરે આવું કર્યું નથી, ઈશ્વરે આવી સગવડ આપણા માટે કરી નથી, જો કરી હોત તો આવા બધા ફાયદા થાત. અને જીભ વિશેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. તો આખી જીભની ઉપયોગિતાની જે વાત લેખકે જ્યોતિન્દ્ર દવે કરી છે એ જવાબની અંદર લખવાની છે. આ ત્રણેય પ્રશ્નો ફરી પાછા આપણે રૂબરૂ મળશું ત્યારે એની ચર્ચા વિશેષ કરીશું, એટલે એની ચિંતા કરતા નહીં. એટલે આ રીતે પાઠ 10 જીભ લેખક જ્યોતિન્દ્ર દવેનો જે હાસ્ય નિબંધ છે એ આપણે જોયો. અહીંયા સુધીનો કોર્સ તમારે છમાસિક પરીક્ષાની અંદર છે, તમને કોર્સ અને પેપર સ્ટાઇલ મળી ગયા છે. તેમ છતાં પણ બુકની અંદર આગળ અનુક્રમણિકા જુઓ તો ત્રિમાસિક પરીક્ષામાં જે આપણા કાવ્યો હતા એ કાવ્યો આ છમાસિક પરીક્ષાની અંદર નથી પૂછવાના. એ સિવાયના પાઠ જે છે અને કાવ્ય એ જોવાના. દાખલા તરીકે જો છમાસિક પરીક્ષાની અંદર બીજો પાઠ પોસ્ટ ઓફિસ, ચોથો પાઠ અમૃતા, છઠ્ઠો પાઠ સુંદરીની શોધ, આઠમો પાઠ બુરાઈના દ્વાર પરથી, નવમું કાવ્ય ચક્રવાક મિથુન અને દસમો પાઠ જીભ, એટલો કોર્સ તમારો છમાસિક પરીક્ષાની અંદર છે. એટલે એટલા પાઠ અને એક ચક્રવાક મિથુન કાવ્યમાંથી પ્રશ્નો તમને પૂછાય છે વિભાગ એ અને વિભાગ બીની અંદર. વ્યાકરણમાં ત્રિમાસિકમાં જે હતું એનું એ જ વ્યાકરણ. લેખન વિભાગ જે છે એમાં પણ એક અરજી અને એક નિબંધ. એટલે ટૂંકમાં પેપર સ્ટાઇલ તમારી ત્રિમાસિકમાં હતી એની એ જ રહેશે, ખાલી કાવ્યને બદલે અહીંયા પાઠમાંથી તમને પ્રશ્નો પૂછાશે. તો આ રીતે છમાસિક પરીક્ષાની તૈયારી ખૂબ સારી રીતે કરજો અને ખૂબ સારી રીતે વ્યવસ્થિત તમે પેપર લખો એવી તમને બધાને શુભેચ્છા. સાથે સાથે દિવાળી અને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર.